हेलो स्टूडेंट्स, वेलकम बैक टू आवर टेक्निकल कम्युनिकेशन स्किल्स सेशन। आपणे चैप्टर नंबर 4 बिजनेस लेटर्स करीए छीए। लास्ट लेक्चर में आपणे बैड न्यूज मेसेजेस ना बे एक्जाम्पल जोया। आपणे थोड़ीक फ्रेजेस अने वोकेबुलरी जे आपणे बिजनेस लेटर्स में यूज करी शकीए आपणे ई जोई। पछी आपणे पर्सुएसिव लेटर्स अने सेल्स लेटर्स विशे स्टडी कर्युं अने सेल्स लेटरना बे एक्जाम्पल आपणे जोया। હવે આપણે પર્સ્યુઝિવ લેટરના એક્ઝામ્પલ જોવાના છે। પેજ નંબર 4.50, સેમ્પલ લેટર ટુ ઇન્ટ્રોડ્યુસ અ પ્રોડક્ટ ઓર સર્વિસ। આઈ હેવ સમ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ટુ બીફ અપ યોર સેલ્સ। સૌથી પહેલી લાઈન, બીફ અપ યોર સેલ્સ એટલે સેલ્સ વધારવા માટે। કોને પોતાના સેલ્સનો વધારવા હોય, બધાને વધારવા હોય, એટલે ઇન્ટરેસ્ટ અને અટેન્શન તમે તરત જ લઈ લ્યો છો રીડરનો। ધ શિપમેન્ટ હેઝ ફાઇનલી અરાઇવ્ડ, આર ન્યૂ લાઇન ઓફ ડીવીડી પ્લેયર્સ ઇઝ હિયર, યુ કેન બિગિન ઓર્ડરિંગ ટુડે। શિપમેન્ટ આવી ગયું છે, ડીવીડી પ્લેયર્સ નવા આવી ગયા છે અને તમે હવે આજથી ઓર્ડર કરી શકશો। This advanced technology has been widely publicized and we have been bombarded with inquiries, when can we get them? Our customers are waiting for them. Our technology ni khub charcha thai gayi chhe already and amari pase bahu badhi inquiry aavi chhe ki ame kyare lai shaksu, amara customers ani mate wait kare chhe. The waiting's over. Your customers will be delighted to know that these DVD players can be in your store within days. પણ હવે વેઇટ કરવાની જરૂર નથી, વેઇટ તમારો પૂરો થાય છે, તમારા કસ્ટમર્સને જાણીને ખૂબ જ ખુશી થશે કે આ ડીવીડી પ્લેયર તમારા સ્ટોરમાં પણ થોડાક જ દિવસોમાં આવી જશે। ધ એન્ક્લોઝ લિટરેચર ડિસ્ક્રાઇબ્સ ઓલ ધ ફીચર્સ, આની સાથે અમે જે અટેચમેન્ટ કરી છે ડોક્યુમેન્ટ, એ તમને બધા જ ફીચર વિશે સમજાવી દેશે। યોર ડિસ્કાઉન્ટ શેડ્યુલ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ, ટેક અ કેરફુલ લુક। You will see that by just ordering a few more players, your profit margin increases dramatically. In addition, you can also qualify for a special discount of 3% on orders placed before September 30. Tamaru discount pan tamne mali jase, pan dhyan thi jojo. Jo tame thodak vadhare players order karo chho, to tamaro profit khub j vadhare vadhi jaye chhe। તો એટલે અહીંયા શું કરે છે, તમને એમ દેખાડે છે કે તમે જેટલો વધારે ઓર્ડર કરશો એટલું તમને પ્રોફિટ વધારે મળશે, એટલે કેમ કે એ લોકો એટલા સસ્તામાં તમને આપશે। ઇન એડિશન, અને સાથે સાથે જો તમે 30 સપ્ટેમ્બરની પહેલાં ઓર્ડર કરો છો તો એડિશનલ 3% ડિસ્કાઉન્ટ પણ તમને મળશે। એટલે આ નવી પ્રોડક્ટ એ લોકોએ લોન્ચ કરી તો એ લોકોએ કીધું કે અમે પ્રોડક્ટ આવી ગઈ છે, ડીવીડી પ્લેયર્સ છે, આજથી તમે ઓર્ડર કરવાનું સ્ટાર્ટ કરી શકો છો, ઘણી બધી ઇન્ક્વાયરીઝ આવી છે પણ હવે વેટ પૂરો થાય છે, કસ્ટમર્સને મળી જશે તમારી। આમાં અમે સાથે ડોક્યુમેન્ટ અટેચ કર્યું છે જે તમને બધા જ ફીચર્સ વિશે સમજાવશે, સાથે તમને ડિસ્કાઉન્ટ પણ મળશે, જેટલું તમે વધારે ઓર્ડર કરશો એટલું ડિસ્કાઉન્ટ વધારે મળશે, એટલે તમને પ્રોફિટ વધારે થશે। સાથે સાથે જો તમે 30 સપ્ટેમ્બરની પહેલાં ઓર્ડર કરો છો તો એડિશનલ 3% પણ ડિસ્કાઉન્ટ મળશે। હરી એન્ડ પ્લેસ યોર ઓર્ડર ટુડે, વી ગેરંટી અ 48 આવર ટર્ન અરાઉન્ડ। તમે આજે જ ઓર્ડર કરો, અમે 48 આવર્સની અંદર તમને જવાબ આપશું। ઓકે, હવે બીજો લેટર છે, સેમ્પલ લેટર ટુ મેક અ ડોનેશન રિક્વેસ્ટ। હવે તમે ડોનેશન માંગો છો તો તમે કેવી રીતે કરશો? વિલ યુ જોઈન મી ઇન પ્રોટેક્ટિંગ આર કમ્યુનિટી, શું આપણી કમ્યુનિટીને બચાવવા માટે તમે મારી સાથે જોડાશો? આઈ એમ સેન્ડિંગ દિસ ટુ યુ એઝ અ ફેલો મેમ્બર ઓફ આર કમ્યુનિટી। I am sure that you value living in such a quiet and peaceful neighborhood, just like I do. You know, sometimes in order to keep one's community quiet and peaceful, one has to take action. As you may know, our local community committee has been meeting over the past 2 months to try to find ways to reduce the cases of theft and robbery in our area. The committee has come up with the following recommendations. Their primary recommendation calls for increased police and security patrols. Unfortunately, the needed amount is not included in this year's maintenance budget. હું તમને આ લેટર લખું છું, અમારા કમ્યુનિટીમાંથી એક મેમ્બર છું એટલે
હું શ્યોર છું કે તમે પણ એક શાંત અને પીસફુલ એન્વાયરમેન્ટમાં રહેવા માંગતા હશો જેમ હું માગું છું. તમને ખબર છે ઘણી વખત પોતાની કમ્યુનિટીને શાંત રાખવા માટે આપણે કંઈક કરવું પડે છે, કંઈક એક્શન લેવા પડે છે. તમને ખબર જ હશે કે અમારી આપણી લોકલ કમ્યુનિટી કમિટી જે છે એ છેલ્લા 2 મહિના થયા વાર વાર મળે છે રસ્તા ગોતવા માટે કે અહીંયા આપણે કેવી રીતે ચોરી અટકાવી શકીએ. અને કમિટીએ થોડાક રિકમેન્ડેશન પણ બહાર પાડ્યા છે. એ લોકોનું પ્રાઇમરી રિકમેન્ડેશન એટલે સૌથી મેઇન રિકમેન્ડેશન એ છે કે આપણે પોલીસને વધારે બોલાવીએ અને સિક્યોરિટી વધારી દઈએ. પણ આપણી પાસે એટલું બધું અમાઉન્ટ નથી જેનાથી મેન્ટેનન્સ આપણે કરી શકીએ, એટલું આપણી પાસે બજેટ જ નથી. ધેરફોર એઝ અ કન્સર્ન્ડ મેમ્બર ઓફ ધીસ કમ્યુનિટી આઈ એમ શ્યોર ઓલ ઓફ અસ અન્ડરસ્ટેન્ડ દેટ ઇટ ઇઝ આર ડ્યુટી ટુ ડોનેટ એક્સ્ટ્રા ફંડ્સ ટુ કવર ધ એડિશનલ સિક્યોરિટી કોસ્ટ્સ. આઈ અર્જ યુ ટુ જોઈન ઇન સપોર્ટિંગ ધીસ વોર્ધી કોઝ ફોર આર કોમન ગુડ. માટે હું એક ચિંતા કરું છું એવા મેમ્બર બનીને હું શ્યોર છું કે તમને પણ થતી હશે અને તમે અમને સમજતા હશો. એટલે આપણી બધાની ડ્યુટી છે કે આપણે થોડું થોડુંક એક્સ્ટ્રા ફંડ આપીએ જેનાથી આપણે જે એડિશનલ સિક્યોરિટી કરાવી છીએ એ થઈ જાય. હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે અમને આ બધામાં જોઈન કરો અને સપોર્ટ કરો. કાઇન્ડલી એક્સટેન્ડ યોર સપોર્ટ બાય ડોનેટિંગ ધ એક્સ્ટ્રા ફંડ એટ ધ કમ્યુનિટી ઓફિસ ફ્રોમ 5 PM ટુ 7 PM ટુડે. તમે અમને ડોનેશન કમ્યુનિટી ઓફિસમાં 5 PM થી 7 PMની વચ્ચે આપી શકો છો. એટલે આમાં પણ છેલ્લે તમને એમ કહે છે કે તમે ડોનેટ કરો. પહેલાં શું કર્યું, વિલ યુ જોઈન મી ઇન પ્રોટેક્ટિંગ આર કમ્યુનિટીથી અટેન્શન લઈ લીધો, પછી આખી વાત સમજાવી એટલે ઇન્ટરેસ્ટ આવ્યો, પછી ડિઝાયર ઊભી કરી કે હવે થોડુંક જ છે પણ એનાથી આપણ ફાયદો એ થાય કે ચોરી ન થાય. અને પછી તમે એને એક્શન લેવાનું કહો છો કે તમે ડોનેશન આપી જાઓ. હવે સ્ટુડન્ટ્સ, નવો ટોપિક છે ઓફિસ મેમોરેન્ડમ. મેમોરેન્ડમ ઇઝ પોપ્યુલરલી નોન એઝ મેમો. ધ લિટરલ મીનિંગ ઓફ ધ વર્ડ મેમોરેન્ડમ ઇઝ અ નોટ ટુ અસિસ્ટ ધ મેમરી. મેમોઝ આર ધ રિટન ઇન્ટર્નલ કમ્યુનિકેશન મીન્સ ફોર એક્સચેન્જિંગ ઇન્ફોર્મેશન રિલેટિંગ ટુ ડે ટુ ડે ફંક્શન્સ વિદઇન ધી ઓર્ગનાઇઝેશન્સ. ઇટ મસ્ટ બી રિમેમ્બર્ડ દેટ અ મેમો ઇઝ નેવર સેન્ટ આઉટસાઇડ ધી ઓર્ગનાઇઝેશન. મેમોરેન્ડમને પોપ્યુલરલી મેમો કહેવામાં આવે છે. મેમોરેન્ડમનો મતલબ હોય છે કે યાદી અપાવી, ઓકે, નોટ ટુ અસિસ્ટ ધ મેમરી. મેમરીને થોડીક હેલ્પ કરવી એના માટે આપણે નોટ કરી લઈએ એટલે યાદી રહીએ આપણને. મેમોઝ લખીને આપવામાં આવતા હોય પણ ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે જ હોય, એટલે કે ઓર્ગનાઇઝેશનની અંદરને અંદર જ હોય, ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરવા માટે યુઝ કરવામાં આવે છે. યાદ રાખવું, મેમો ક્યારે પણ ઓર્ગનાઇઝેશનની બહાર મોકલવામાં આવતો નથી. હવે આપણે ડેફિનેશન્સ કરવાનું છે. અહીંયા 3 ડેફિનેશન આપી છે, એમાંથી આપણે કોઈ બે કરશું. અકોર્ડિંગ ટુ લેઝિકર એન્ડ પટીટ, મેમોરેન્ડમ ઇઝ અ ફોર્મ ઓફ લેટર્સ રિટન ઇનસાઇડ ધ બિઝનેસ. મેમોઝ આપણે શોર્ટ લેટર્સ કહી શકીએ જે ઓર્ગનાઇઝેશનની અંદર જ લખવામાં આવે છે. According to Stewart and Clark, memos are used to communicate with other employees, regardless of where the employees may be located in the same organization. Memos આપણે બીજા employeesની સાથે વાત કરવા માટે કરીએ છીએ. Employees હવે સેમ ઓર્ગનાઇઝેશનના ગમે ત્યાં હોઈ શકે, એટલે એવું નથી કે હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં છું તો હું માર્કેટિંગ ડિપાર્ટમેન્ટવાળાને જ મેમો લખી શકું. નહીં, હું ફિનાન્સ ડિપાર્ટમેન્ટવાળાને પણ મેમો લખી શકું, કેમ કે મારી જ ઓર્ગનાઇઝેશનમાં કામ કરે છે. સિમિલરલી, અગર હું મેકડોનલ્ડ્સની કંપની છું, મારી આઉટલેટ બધી જગ્યાએ છે, તો હું રાજકોટથી બેસીને અમદાવાદવાળાને પણ મેમો આપી શકું. એ જરૂરી નથી, પણ એ મેકડોનલ્ડ્સનો જ હોવો જોઈએ, એટલે સેમ કંપની હોવી જોઈએ. અકોર્ડિંગ ટુ એસ ટેલર, મેમો ઇઝ અ રિટન કમ્યુનિકેશન ફ્રોમ વન પર્સન ટુ અનધર ઓર અ ગ્રુપ ઓફ પીપલ વિદ ઇન ધ સેમ ઓર્ગનાઇઝેશન.
એસ ટેલરનું પણ કેવું ઈ જ છે કે મેમો એક રિટન કમ્યુનિકેશન છે જે એક માણસથી ઘણા બધાને પણ આપી શકાય છે યા એકને પણ આપી શકાય છે, પણ રિક્વાયરમેન્ટ ખાલી એટલી હોય કે સેમ ઓર્ગેનાઇઝેશનના હોવા જોઈએ. સો મેમોરેન્ડમ ઓર મેમોઝ આર એન ઇન્ટરનલ શોર્ટ નોટ ઓર લેટર ઇન વિચ ઇન્ફોર્મેશન ઇઝ એક્સચેન્જ્ડ અમોંગ સુપીરિયર્સ એન્ડ સબઓર્ડિનેટ્સ ઓર એમ્પ્લોઇઝ ઇન ધ સેમ પોઝિશન ઇન ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. એટલે મેમોઝ શું છે? શોર્ટ નોટ્સ છે યા શોર્ટ લેટર્સ આપણે કહી શકીએ, જેમાં આપણે ઇન્ફોર્મેશન આપીએ છીએ આપણાથી સુપીરિયરને યા આપણાથી આપણા સબઓર્ડિનેટ્સને યા પછી આપણા એમ્પ્લોઇઝ જે સેમ પોઝિશનમાં કામ કરે છે એને સેમ ઓર્ગેનાઇઝેશનની અંદર. ઓકે, હવે પર્પઝ શું છે મેમોઝનું? અ મેમોરેન્ડમ લેટર ઓર સિમ્પલી નોન એઝ મેમો ઇઝ અ લેટર કન્ટેનિંગ અ સ્ટેટમેન્ટ દેટ ઇઝ યુઝ્યુઅલી રિટન બાય હાયર ઓથોરિટીઝ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ફોર ધ પર્પઝ ઓફ શેરિંગ ઇન્ફોર્મેશન. એટલે મેમોઝ જે છે એ એક આપણે લેટર કહી શકીએ જેની અંદર એકાદ બે સ્ટેટમેન્ટમાં જ વાત કરવામાં આવી હોય, અને યુઝ્યુઅલી હાયર ઓથોરિટી પોતાનાથી નીચે જે કામ કરતા હોય એ એમ્પ્લોઇઝને કાંઈ પણ ઇન્ફોર્મેશન શેર કરવા માટે મેમો લખતા હોય છે. અ મેમો કેન બી યુઝડ ટુ ઇશ્યુ ઇન્સ્ટ્રક્શન્સ ટુ ધ સ્ટાફ, કમ્યુનિકેટ પોલિસી ચેન્જીસ ટુ ધ સ્ટાફ, ગીવ ઓર સીક સજેશન્સ, રિક્વેસ્ટ હેલ્પ ઓર ઇન્ફોર્મેશન, કન્ફર્મ અ ડિસિશન અરાઇવડ એટ ઓન ધ ટેલિફોન, ઇન્ટિમેટ ગ્રાન્ટિંગ ઓર વિધહોલ્ડિંગ પરમિશન ટુ ડૂ સમથિંગ, સીક એક્સપ્લેનેશન ઓન સમ મેટર ઓફ કન્ડક્ટ, રેકોર્ડ ઓર રિલે ઇન્ફોર્મેશન એન્ડ મેક બ્રીફ અપીલ્સ. એટલે શું કે છે, મેમો આપણે લખી શકીએ છીએ જ્યારે આપણે પોતાના સ્ટાફને કાંઈ ઇન્સ્ટ્રક્શન આપવી હોય, કોઈ પોલિસી આપણે ચેન્જ કરી હોય એના વિશે સ્ટાફને જાણકારી આપવી હોય, યા કોઈ સજેશન આપવું હોય, યા પછી એ લોકોથી સજેશન કંઈક લેવો હોય તો આપણે કરીએ છીએ. કોઈ હેલ્પ જોઈતી હોય યા કોઈ ઇન્ફોર્મેશન જોઈતી હોય, કોઈ ડિસિશન આપણે લીધો હોય ટેલિફોન ઉપર એ કન્ફર્મ કરવો હોય તો એના માટે આપણે મેમો લખી શકીએ છીએ. ઓકે, પછી આપણે કોઈ પરમિશન દેવી હોય યા પરમિશન હમણાં આપણે નહીં દઈ શકીએ આ બાબતે, એના માટે આપણે મેમો લખી શકીએ છીએ. કોઈ જાતનું કંઈક એક્સપ્લેનેશન આપવું હોય યા પછી કોઈ ઇન્ફોર્મેશનને રેકોર્ડ કરીને રાખવી હોય યા નાની મોટી રિક્વેસ્ટ કરવી હોય તો પણ આપણે મેમોસ લખી શકીએ છીએ. હવેવર, અ મેમો મે નોટ બી ફાઉન્ડ અપ્રોપ્રિએટ ઇફ ધ મેટર ઇઝ ઓફ અ કોમ્પ્લેક્સ ઓર સિરિયસ નેચર ઇન્વોલ્વિંગ લેન્ધી ડિસ્કશન. અ મેમો કેન ઓલ્સો બી ફાઇલ્ડ ફોર ફ્યુચર રેફરન્સ. એટલે મેમો જે છે એ પણ ખૂબ કોમ્પ્લેક્સ મેટર્સ માટે યુઝ ન કરી શકાય યા સિરિયસ વાતો માટે ન યુઝ કરી શકાય જેમાં લાંબુ ડિસ્કશન તમારે કરવું પડે. મેમોને આપણે ફાઇલ કરીને ફ્યુચર રેફરન્સ માટે રાખી શકીએ છીએ. ફંક્શન્સ ઓફ મેમોઝ: પ્રેઝન્ટિંગ ઇન્ફોર્મલ રિપોર્ટ, પ્રોવાઇડિંગ સજેશન્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ, પ્રોવાઇડિંગ રિસ્પોન્સ, સીકિંગ એક્સપ્લેનેશન, મેકિંગ રિક્વેસ્ટ, કન્વેઇંગ ઇન્ફોર્મેશન એન્ડ સોલ્વિંગ પ્રોબ્લેમ. મેમોના શું કામ હોય છે? કે આપણે કોઈ ઇન્ફોર્મલ રિપોર્ટ પ્રેઝન્ટ કરવી હોય તો એના માટે, કોઈ સજેશન યા ઇન્સ્ટ્રક્શન દેવા હોય એના માટે, કોઈ રિસ્પોન્સ દેવો હોય તો એના માટે, કોઈ એક્સપ્લેનેશન માંગવો હોય એના માટે મેમો યુઝ કરી શકાય છે, કોઈ રિક્વેસ્ટ કરવા માટે કરી શકાય છે, ઇન્ફોર્મેશન આપવા માટે કરી શકાય છે અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે પણ કરી શકાય છે. હવે આવે છે એડવાન્ટેજીસ ઓફ મેમોઝ: ટાઈમ સેવિંગ, લેસ ફોર્માલિટી, મેન્ટેનન્સ ઓફ ગુડ રિલેશનશિપ, લો કોસ્ટ, રેફરન્સીસ, ઇન્ફોર્મ ડિસિશન્સ એન્ડ એક્શન્સ એન્ડ ફિક્સ રિસ્પોન્સિબિલિટી. હવે આ બધાને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. વી નો મેમોરેન્ડમ સર્વ્સ વેરિયસ પર્પઝીસ. ઇટ ઇઝ અ કોમન મીન્સ ઓફ રિટન કમ્યુનિકેશન વિદિન ધી ઓર્ગેનાઇઝેશન. મેઇન એડવાન્ટેજીસ ઓફ મેમોઝ આર ડિસ્કસ્ડ બિલો. આપણને ખબર છે કે મેમો ઘણા બધા કામ કરી શકે છે અને ખૂબ કોમન છે ઓર્ગેનાઇઝેશનની અંદર મેમો લખવું. ટાઈમ સેવિંગ: વી કેન સી દેટ મેની ઓર્ગેનાઇઝેશન્સ યુઝ ફ્રેન્ડ, ત્યાં મે લખવું હશે એની જગ્યાએ મેની આવશે સ્ટુડન્ટ્સ,
वी कैन सी दैट मेनी ऑर्गनाइजेशंस यूज प्रिंटेड मेमो एज इट इज यूजुअली प्रिंटेड इट टेक्स लेस टाइम टू ड्राफ्ट इट આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ઓર્ગેનાઇઝેશન્સ પ્રિન્ટેડ મેમો આપે છે, એટલે પ્રિન્ટેડ હોય એટલે એનું લખવા કરવાનો ટાઈમ બચી જાય છે અને એને ડ્રાફ્ટ કરવું વધારે ઇઝી બની જાય છે, માટે આપણો ટાઈમ બચે છે. પછી આવે છે લેસ ફોર્માલિટી. નો ફોર્માલિટી ઇઝ નેસેસરી ઇન ડ્રાફ્ટિંગ અ મેમો. યુઝ્યુઅલી ઇનસાઇડ એડ્રેસ, સેલ્યુટેશન એન્ડ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ ઇઝ ઓમિટેડ ઇન ઇટ. ઇટ ઇઝ અ સિમ્પ્લિફાઈડ ફોર્મ ઓફ કમ્યુનિકેશન. આમાં બહુ આપણે કંઈ ફોર્માલિટીઝ નથી કરતા, ઇનસાઇડ એડ્રેસ નથી લખતા, સેલ્યુટેશન એટલે કે ડિયર સર કે એવું કંઈ નથી લખતા, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝિંગ નથી લખતા એટલે થેન્કિંગ યુ ને એવું કંઈ નથી લખતા. એટલે આ ખૂબ સિમ્પલ થઈ જાય છે કમ્યુનિકેટ કરવા માટે. થર્ડ આવે છે સ્ટુડન્ટ્સ મેન્ટેનન્સ ઓફ ગુડ રિલેશનશિપ. It can help to maintain the good relationship among the boss and subordinates because the bossing attitude is absent here. Moreover, since it is in the written form, it is clear and leaves no room for confusion or misunderstanding. આપણે મેન્ટેન કરવું હોય જ્યારે આપણા સબઓર્ડિનેટ્સ કે બોસની સાથે રિલેશન, તો પણ આપણે મેમોઝ થ્રુ કરી શકીએ છીએ, કેમ કે અહીંયા કોઈ કોઈનો બોસ હોય એવું નથી લાગતું, બોસિંગ એટીટ્યૂડ આપણને નથી દેખાતો, સાથે સાથે રિટન ફોર્મ છે એટલે વાત એકદમ ક્લિયર થાય છે અને કોઈ કન્ફ્યુઝન યા મિસઅન્ડરસ્ટેન્ડિંગ રહેતી નથી. ફોર્થ છે લો કોસ્ટ. ધ કોસ્ટ ઓફ કમ્યુનિકેશન થ્રુ અ મેમો ઇઝ લેસ દેન ધોઝ ઓફ અધર્સ. મેમોથી વાત કરવી, રિટન ફોર્મમાં આપણે વાત કરવી હોય ત્યારે મેમોથી વાત કરવી આપણને સૌથી સસ્તી પડે છે. ફિફ્થ છે રેફરન્સીસ. Memo is a written document, so it can be used for future references. Memo ek written document che, etle apne ene future proof tarike pan vapri shakiye chhiye. Sixth che, inform the decisions and actions. The main objective of memo is to inform the decisions and actions. For this purpose, it should be written by the higher authority. મેઇન ઓબ્જેક્ટિવ મેમોનો એ હોય છે કે તમે ડિસિશન યા એક્શન વિશે જાણકારી આપો, એટલે યુઝ્યુઅલી આને હાયર ઓથોરિટી લખતી હોય છે. પછી આવે છે ફિક્સ રિસ્પોન્સિબિલિટી. સિન્સ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ રિટન કમ્યુનિકેશન, ઇટ હેલ્પ્સ ઇન ફિક્સિંગ ધ અકાઉન્ટેબિલિટી ઓફ ધ સેન્ડર એન્ડ રિસીવર. આમાં કોઈ પોતાની રિસ્પોન્સિબિલિટીથી ભાગી ન શકે, કેમ કે સેન્ડર અને રિસીવર બંનેના નામ લખેલા હોય છે, એટલે તમને ખ્યાલ જ હોય છે કે કોની રિસ્પોન્સિબિલિટી હતી આ કામ કરવાની. ઓકે, આ છે એડવાન્ટેજીસ ઓફ મેમો. પછી સ્ટુડન્ટ્સ આવે છે ડિસએડવાન્ટેજીસ ઓફ ઓફિસ મેમો, જેમાં છે લિમિટેડ એપ્લિકેશન, ટાઈમ કન્ઝ્યુમિંગ, એક્સપેન્સિવ, લેક ઓફ ફોર્માલિટી, લેક ઓફ એક્સપ્લેનેશન, નોટ સુટેબલ ફોર ઇલિટરેટ પીપલ. એટલે હવે થોડાક ડિસએડવાન્ટેજીસ પણ છે, જેમ કે લિમિટેડ એપ્લિકેશન, ઇટ ઇઝ નોટ અ વાઇડલી યુઝ્ડ મીન્સ ઓફ કમ્યુનિકેશન. મેમોરેન્ડમ ઇઝ મેઇનલી યુઝ્ડ ઇન બિઝનેસ ફર્મ્સ. ઇટ મેન્ટેન્સ કમ્યુનિકેશન ઓનલી અમંગ ધ એમ્પ્લોઈઝ ઓફ સેમ ફર્મ રિગાર્ડલેસ ઓફ ડિસ્ટન્સ. અને ખૂબ યુઝ કરવામાં નથી આવતું, ખાલી બિઝનેસ ફર્મ્સ જ યુઝ કરે છે, એમ્પ્લોઈઝની અંદર જ વાતું થાય છે. Time consuming. It takes time to be sent to a distant branch or office. જેમ મેં કીધું એમ હું રાજકોટમાં કામ કરતી હોય ને મારે અમદાવાદવાળાને લખવું હોય તો પછી થોડોક ટાઈમ એમાં લાગી જાય છે. પછી આવે છે એક્સપેન્સિવ. એઝ યુઝ્યુઅલી અ મેમો ઇઝ અ પ્રી પ્રિન્ટેડ ફોર્મ, ઇટ ઇઝ એક્સપેન્સિવ દેન અધર મીન્સ. સમટાઈમ્સ હ્યુજ પ્રિન્ટેડ મેમોઝ રિમેન અનયુઝડ. આ મેમો જે છે એ ઓલરેડી પ્રિન્ટેડ હોય એટલે ઘણી વખત એક્સપેન્સિવ પડી જાય જો મેમોઝ યુઝ તમારે ત્યાં ન હોય તો. લેક ઓફ ફોર્માલિટી. આમાં ખાલી ઇટ પ્રોવાઈડ્સ ઓનલી ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. આમાં તમે ખાલી ઇન્ફોર્મલ કમ્યુનિકેશન જ કરો છો. ઓકે, પછી આવે છે લેક ઓફ એક્સપ્લેનેશન. મેમો ઇઝ રિટન ઇન અ શોર્ટ ફોર્મ. Since detailed explanation is not provided, sometimes the reader may remain unclear about the meaning.
મેમો શોર્ટમાં લખવામાં આવતું હોય છે, ડિટેલ્ડ એક્સપ્લેનેશન નથી થતું, એટલે કોઈક વખત રીડર ક્લિયર નથી થતો કે શું કહેવા માંગે છે. નોટ સુટેબલ ફોર ઇલિટરેટ પીપલ. ઓફિસ મેમો ઇઝ વન કાઇન્ડ ઓફ રિટન કમ્યુનિકેશન. સો ઇલિટરેટ પીપલ વિદિન ધી ઓર્ગનાઇઝેશન, દેટ ઇઝ ધ લેબર ક્લાસ, આર નોટ એબલ ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે શું કહે છે કે ઓફિસ મેમો એક ટાઈપનું રિટન કમ્યુનિકેશન છે જેમાં ઇલિટરેટ પીપલ અગર હોય, જેમ કે લેબર ક્લાસ હોય, એ લોકો વાંચી કે સમજી ન શકે, રાઈટ? તો આ છે બધા ડિસએડવાન્ટેજીસ ઓફિસ મેમો માટેના.